हाय फ्रेंड्स, गुजराती રસોડામાં તમારું સ્વાગત છે. હું છું મારિયા ભાટિયા, હું દાહોદ થી છું. આજે હું બનાવવાની છું સાબુદાનાના ડોનટ્સ. તો ચાલો આપણે સાબુદાના ડોનટ્સ કઈ રીતે બનાવીશું તેની સામગ્રી જોઈ લઈએ. તો સાબુદાના ડોનટ્સ બનાવવા માટે આપણે જોઈશે 1 કપ 4 થી 5 કલાક ભીગેલા સાબુદાના, જેને પાણી કાઢીને એકદમ કોરા કરીને મૂકેલા છે. 3 મીડિયમ સાઈઝના બટેટા જે આપણે બાફીને અને મેશ કરીને લીધા છે. 2 ટેબલસ્પૂન પેપ્રિકા છે, 1 ટેબલસ્પૂન બ્લેક પેપર છે, સ્વાદ મુજબ નમક નાખવાનું છે, 2 બ્રેડની સ્લાઈસનું બ્રેડ ક્રમ્સ કરેલું છે, 6 લીલા મરચા અને અડધો પીસ આદુ એમ કરીને આદુ મરચાની પેસ્ટ છે અને 3 મોટી ચમચી કોથમીર છે. તો સૌ પ્રથમ આપણે એક બોલમાં સાબુદાણા એડ કરીશું, તે પછી બાફેલા બટેટાનો માવો, તે પછી પેપ્રિકા, બ્લેક પેપર, બ્રેડ ક્રમ્સ, આ 2 સ્લાઈસની બ્રેડ ક્રમ્સ છે, આદુ મરચાની પેસ્ટ, હાફ ટીસ્પૂન નમક, કારણ કે બટેટા બાફ્યા છે એની અંદર પણ નમક એડ કરેલું છે, અને કોથમીર. આ બધાને સરસ રીતે મિક્સ કરીશું તો આપણો સાબુદાનાનો ડો રેડી છે. તો હવે આપણો સાબુદાના ડોનટ્સનો ડો રેડી થઈ ગયો છે. એના માટે આપણે થોડું તેલ લઈશું, તેને હાથ પર લગાવીશું અને મીડિયમ સાઈઝની એક લૂવી લઈશું આ રીતે, અને એને સરસ પેટી બનાવીશું અને એને આ રીતે ફ્લેટ કરીશું અને આપણી આંગળીની હેલ્પથી વચ્ચે ડોનટ્સનો શેપ આપીશું. આ રીતે આપણો ડોનટ્સ, બધા ડોનટ્સ આપણે રેડી કરીશું અને આપણે એને શેલો ફ્રાય કરીશું. તો સાબુદાના ડોનટ્સને શેલો ફ્રાય કરવા માટે હવે આપણે તેલને ગરમ મૂકીશું. તો હવે આપણે જોઈશું કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. હા, આપણું તેલ સાબુદાના ડોનટ્સને ફ્રાય કરવા માટે રેડી છે. તો હવે આપણે સાબુદાના ડોનટ્સને શેલો ફ્રાય કરીશું. આપણા સાબુદાના ગોલ્ડન કલરના થાય ત્યાર સુધી એમને ફાસ્ટ ચૂલાની ઉપર જ ફ્રાય કરવાના છે અને ઉલટ પુલટ કરવાના છે. આપણા સાબુદાના ડોનટ્સ શેલો ફ્રાય થઈને એકદમ સરસ રેડી થઈ ગયા છે, આપ જોઈ શકો છો. હવે આપણે એને ટીશ્યુ પર આ રીતે કાઢી લઈશું. તો હવે આપણે સાબુદાના ડોનટ્સને કેચઅપની સાથે સર્વ કરીશું. તો તૈયાર છે આપણા સાબુદાના ડોનટ્સ. જો તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો ગુજરાતી રસોડાની ચેનલને લાઈક અને ફોલો જરૂરથી કરશો, અને જો તમે આ વિડીયો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ગુજરાતી રસોડાની ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને આપેલા આઇકન બેલ બટનને જરૂરથી પ્રેસ કરશો. થેન્ક યુ.